नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू द एजुकेशन चैनल। धोरण 10 ना अंग्रेजी विषय ना पाठ्यपुस्तक में बोर्ड की परीक्षा में जो 11मो प्रश्न पूछाय छे 3 मार्क नो, एमां यूनिट 6 आई लव यू टीचर एनी अंतर्गत आपणे आजे एन सुलिवान ए वंडरफुल टीचर नी वात करवानी छे। सौ प्रथम आपणे केटला क्वेश्चन आपेला होय छे, ए क्वेश्चन नी चर्चा करी लईए। क्वेश्चन नंबर 1, વોટ વોઝ મિસ સુલિવાન, એટલે કે મિસ સુલિવાન કોણ હતા। સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ સી ટીચ હેલન ટુ સ્પેલ વર્ડ્સ, હેલનને તેમણે સ્પેલિંગ કેવી રીતે શીખવાડ્યા। થર્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ સી ટીચ હેલન ટુ સ્પીક, હેલનને તેમણે બોલતા કેવી રીતે શીખવાડ્યું। ફોર્થ ક્વેશ્ચન, વોટ વોઝ યુનિક અબાઉટ મિસ સુલિવાન, મિસ સુલિવાનની યુનિક બાબત કઈ હતી। ફિફ્થ, વોટ ડીડ સી ટીચ હેલન ટુ રીડ, હેલનને શું વાંચતા શીખવાડેલું। સિક્સ્થ ક્વેશ્ચન, વોટ ડીડ સી ટીચ હેલન ટુ ટાઈપ, હેલનને તેમણે શું ટાઈપ કરતા શીખવાડેલું। અને લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ સી સેક્રિફિસ ફોર હેલન, હેલન માટે તેમણે શું સેક્રિફિસ કરેલું। સેક્રિફિક્સ મીન્સ બલિદાન આપવું। જોઈએ ફર્સ્ટ પોઈન્ટ, મિસ એન સુલિવાન વોઝ એ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ। મિસ એન સુલિવાન છે એ અંધ અને બેરા વિદ્યાર્થીઓના શિક્ષિકા હતા। ડીફ મીન્સ અ પર્સન હુ કેન નોટ હિયર એનીથિંગ, કે જે વ્યક્તિ કંઈ પણ સાંભળી ન શકતી હોય। બ્લાઇન્ડ મીન્સ એ પર્સન હુ કેન નોટ સી એનીથિંગ, બ્લાઇન્ડ એટલે અંધ વ્યક્તિ કે જે કંઈ પણ જોઈ શકતી ન હોય। સેકન્ડ પોઈન્ટ, સી ટોટ હેલન ટુ સ્પેલ થ્રુ ફિંગર મુવમેન્ટ્સ ઓન હર પામ, ફિંગર મુવમેન્ટ્સ મીન્સ મુવમેન્ટ્સ ઓફ ફિંગર્સ, જે આંગળીઓનું હલનચલન, પામ મીન્સ હથેળી, એનો મિનિંગ જોઈએ। તેણે હેલનને આંગળીના હલનચલન દ્વારા સ્પેલિંગ શીખવાડ્યા હતા। સેકન્ડ પોઈન્ટ, સી ટોટ હેલન ટુ ટચ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલ દેર નેમ્સ ઓન હર પામ, તેણે હેલનને જુદી જુદી વસ્તુઓ સ્પર્શ કરીને તેના સ્પેલિંગ લખતા શીખવાડેલું હતું। હાઉ, કેવી રીતે, સી ટોટ હેલન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, એણે હેલનને સ્પીક એટલે કે બોલવું, થ્રુ એટલે દ્વારા, મુવમેન્ટ્સ એટલે હલનચલન ગતિ, લિપ્સ હોટ, વાઇબ્રેશન હલનચલન એટલે કે ધ્રુજારી, અને થ્રોટ એટલે ગળું, તેણે હેલનને હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારી દ્વારા બોલતા શીખવાડેલું હતું। તો આ જે પોઈન્ટ્સ આપેલા છે એની અંદર તમને એટલી માહિતી મળે છે કે વોટ ટાઈપ ઓફ ડિફરન્ટ થિંગ્સ ડીડ એન સુલિવાન ટીચ ટુ હેલન, હેલનને અલગ અલગ વસ્તુઓ કેવી રીતે શીખવાડેલી હતી। નેક્સ્ટ પોઈન્ટ, સી સેક્રિફિસ હેલન્સ સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી, સેટિસ્ફાઈડ મીન્સ કન્ટેન્ટેડ, સંતુષ્ટ થયેલું, ક્યુરિયોસિટી મીન્સ અવેરનેસ, જાગૃતિ, એણે હેલનની જાગૃતિને આતુરતાને સંતોષેલી હતી। નેક્સ્ટ પોઈન્ટ, વેન એવર એનીથિંગ ઇન્ટરેસ્ટેડ હેલન, સી વુડ ટોક અબાઉટ એઝ ઇફ સી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ, જ્યારે જ્યારે હેલનને કોઈ પણ ટોપિકમાં આનંદ પડતો ત્યારે તે નાની છોકરી બનીને તેની વિશે વાતો કરતા, તેની સાથે વાતો કરતા, ટોક અબાઉટ એટલે ચર્ચા કરવી। નેક્સ્ટ પોઈન્ટ, સી ટોટ હેલન ટુ રીડ રેઇઝ લેટર એન્ડ બ્રેઇલ, અંધ વ્યક્તિઓ માટે બે પ્રકારની બાબતો આવે છે વસ્તુઓ, બ્રેઇલ, બ્રેઇલ લિપિ જેની શોધ લ્યુઇસ બ્રેઇલે કરેલી, અને રેઇઝ લેટર એટલે કે ઉપસેલા અક્ષરો, આ બંને વાંચતા એને શીખવાડેલું હતું। ત્યાર પછી, સી ઓલ્સો ટોટ હેલન ટુ ટાઈપ વિથ બ્રેઇલ એન ઓર્ડિનરી ટાઈપ રાઇટર, કે જે બ્રેઇલમાં જે ટાઈપ કરવાનું હોય છે એના દ્વારા, અને ઓર્ડિનરી એટલે કે સાધારણ જે ટાઈપ રાઇટર આવે છે, બંનેમાં ટાઈપ કરતા હેલનને એની શિક્ષિકાએ શીખવાડેલું હતું। સી સેક્રિફિસ્ડ ઓર આઈસાઇટ ફોર હેલન, સેક્રિફિસ એટલે બલિદાન આપેલું, આઈસાઇટ એટલે દ્રષ્ટિ, હેલનને ભણાવતાની સાથે સાથે પોતાના જીવનની અંદર એણે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપેલું હતું। તો અહીંયા હેલનને એની ટીચરે કેવી રીતે શીખવાડેલું અને પોતાનું જીવન કેવી રીતે સમર્પિત કરેલું એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે।